સમાચારમાં વાત કરીએ વડોદરામાં થયેલા સામૂહિક દુષ્કર્મની મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં થયું હતું સામૂહિક દુષ્કર્મ, જેને લઈને મામલો અત્યારે ગરમાયો છે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે 125 કલાક બાદ પણ આરોપી હજી પણ ફરાર છે. ત્યારે ઘટનાના 6 દિવસ થઈ ગયા છે અને હજી પણ પોલીસ ઠેરની ઠેર જ રહી ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં 30 થી વધુ શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ વડોદરા પોલીસની 30 ટીમો દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. સાથે જ મહત્વની બાબત એ છે કે સામૂહિક દુષ્કર્મ જે કરવામાં આવ્યું હતું રાજ્ય બહાર પણ કરવામાં આવી રહી છે આ બાબતની તપાસ. ત્યારે અત્યાર સુધીમાં 97,300 કોલ ડિટેલ્સની પણ તપાસ કરાઈ છે, જ્યારે 40 જેટલા સીસીટીવી ચેક પણ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ હજુ પણ પરિસ્થિતિ એ રીતની છે કે 300 થી વધુ શકમંદોની પૂછપરછ પણ કરાઈ છે, પરંતુ અત્યારે કોઈ જ જાણકારી મળી નથી. ત્યારે વડોદરા પોલીસની 30 ટીમોની હજુ પણ તપાસ ચાલુ છે. તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમિત ઠાકુર પાસેથી. જે અમિત જણાવશું, જે પ્રમાણે વડોદરામાં થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે અત્યાર સુધી હજુ પણ પોલીસ દ્વારા કોઈ પણ જાણકારી મેળવી શકાઈ નથી, હજુ પણ પોલીસ ઠેરની ઠેર છે, શું કહેશો? વડોદરા પોલીસ હજી એ ઠેરની ઠેર છે, કારણ કે ગુરુવાર રાતની આ ઘટના છે અને આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ચર્ચાનું કેન્દ્ર વડોદરામાં છેલ્લા 1 અઠવાડિયાથી છે આ મામલો. 6 દિવસ થઈ ગયા, લગભગ 125 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો, પરંતુ વડોદરા પોલીસના હાથે હજી સુધી બળાત્કારીઓ નથી લાગ્યા. જે રીતે સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું ને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. તપાસના કેન્દ્રમાં અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશન છે, જ્યાં અત્યારે આપણે ઉભા છે. આ એ જ રાવપુરા પોલીસ સ્ટેશન છે જ્યાંની હદમાં આ બનાવ બન્યો હતો. આ ચકચારી ઘટના સામે આવી હતી અને સગીરા દ્વારા આ જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદ વડોદરા પોલીસ દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે. લગભગ 38 જેટલી ટીમો અત્યાર સુધી બનાવવામાં આવી છે. એમાં વડોદરા પોલીસની પીસીબી, એસઓજી, ડીસીબી સહિતની જે એજન્સીઓ છે, જે સ્પેશિયલ ટીમો છે, તે કામે લાગી છે. આ ઉપરાંત અપડેટ્સ એ છે કે આ આરોપીઓ જે છે એ બળાત્કારીઓ છે. 6 દિવસ થઈ ગયા, એ વડોદરામાં તો ન હોઈ શકે, કારણ કે જો હોત તો અત્યાર સુધી વડોદરા પોલીસના હાથમાં આવી ગયા હોત. એટલે પોલીસને શંકા છે કે આ જે ઘટના બની છે ત્યાંથી રેલવે લાઇન નજીક છે, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પણ નજીક છે, એવામાં આ આરોપીઓ ટ્રેન મારફતે ભાગી ગયા હોય અને શક્ય છે કે તેઓ રાજ્ય બહાર પણ જઈ ગયા હોય. એવામાં અન્ય રાજ્યની પણ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત વડોદરા પોલીસ અહીંયા જે તપાસ કરી રહી છે તેમાં બાજુનો જિલ્લો આણંદ છે, આ ઉપરાંત રેલવે પોલીસ છે, ગ્રામ્ય પોલીસ છે, આ તમામની મદદ લેવામાં આવી રહી છે એ બળાત્કારીઓને પકડવા માટે જેમણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ જે રીતે તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધી 2 વખત સ્કેચ જારી કરવામાં આવ્યા છે બળાત્કારીઓના. 3 વખત સ્કેચ જારી કરવામાં આવ્યા છે. શરૂઆતમાં જ્યારે પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે હુલિયો પીડિતાએ રજૂ કર્યો હતો. ઘટનાના થોડા કલાકો બાદ તેના આધારે પોલીસે સ્કેચ તૈયાર કર્યો હતો, પરંતુ થોડા દિવસ બાદ તેમાં થોડું અપડેટ આવ્યું અને માનસિક સ્થિતિ સગીરાની સારી થઈ. ત્યારબાદ પોલીસે વધુ એક વખત તેનું નિવેદન લીધું અને તેના આધારે, તેની સ્વસ્થ માનસિકતાના આધારે સ્કેચ તૈયાર કર્યા. એટલે 3 વખત સ્કેચ તૈયાર કર્યા છે. આ સ્કેચના પોસ્ટરો પણ શહેરમાં ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી વડોદરા પોલીસને હાથ આ બળાત્કારીઓની બાતમી નથી લાગી, કે કોઈએ એવી બાતમી નથી આપી કે બળાત્કારીઓની જાણ થઈ શકે, તેમનો પતો લાગી શકે. એટલે આટલા દિવસ બાદ પણ કહી શકાય કે વડોદરા પોલીસના હાથ ખાલી છે અને તેને લઈને લોકોમાં જે આક્રોશ છે પોલીસ વિરુદ્ધ તે પણ વધતો જાય છે. ખાસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો 3D સ્કેચ પણ જારી કરવામાં આવ્યું હતું અને ક્યાંક એ આરોપીઓને પકડવા માટે તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તો કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી? જે રીતે અત્યાર સુધી સ્કેચીસ તૈયાર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, શરૂઆતમાં જે 2 સ્કેચ તૈયાર કરવામાં આવ્યા તે પેન્સિલના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે 3જો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો એ 3D સ્કેચ હતો. 3D સ્કેચ એટલા માટે કારણ કે જે તે વ્યક્તિની આબેહૂબ, એટલે કે એનો ચહેરા સાથે મળતા આવતા હોય તેવા પ્રકારની ટેકનોલોજી છે 3D. એટલે આ સમગ્ર કેસમાં હવે 3D સ્કેચનો પણ સહારો લેવામાં આવ્યો, તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને વડોદરા પોલીસ દ્વારા 2 દિવસ પહેલા 3D સ્કેચ પણ જારી કરવામાં આવ્યા.
आ जे अपडेट वाला स्केच छे तेना पण पोस्टरो शहर में ठेकठेकाणे लगाड़वामां आव्या छे, जेथी करीने लोको आ चेहरो जोईने पोलीस ने बातमी आपी सके, पोलीस ने जाण करी सके के तेओए आरोपी ने जोया छे। परंतु हजी सुधी वडोदरा पोलीस ने एवी कोईपण प्रकारनी माहिती नथी मळी के बळात्कारीओ तेमना हाथमां आवे। वडोदरा पोलीस कॉल डिटेलनी पण तपास करी रही छे। अत्यार सुधी 97,300 जेटला कॉल डिटेलनी माहिती वडोदरा पोलीस द्वारा मेळववामां आवी छे। ए कॉल डिटेल चेक करवामां आवी छे, एटले लगभग 1,00,000 जेटला कॉल डिटेलनी चेक करवा चकासणी करवामां आवी छे। परंतु हजी ए तेमांथी पण वडोदरा पोलीसने काही नथी मळ्युं। शहेरमां अलग अलग 40 जेटली जग्याए सीसीटीवी केमेरा लागेला, ए 40 सीसीटीवी केमेरा पण वडोदरा पोलीस द्वारा चेक करवामां आव्या छे। परंतु तेमां पण पोलीस ने एवुं काही नथी मळ्युं के जेथी करीने बळात्कारीओ तेमना हाथमां आवी सके, पकड़ाई सके। एटले सीसीटीवी નો જે આઈડિયા છે, ચેક કરવાનો જે તપાસનો વિષય છે, તેમાં પણ વડોદરા પોલીસને સફળતા નથી મળી। એટલે કહી શકાય કે 6 દિવસ થયા વડોદરા પોલીસના હાથ ખાલી ને ખાલી છે। બીજી તરફ રાજકોટમાં જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેના આરોપીઓ પકડાઈ ગયા, હૈદરાબાદની ઘટનામાં આરોપીઓ પકડાઈ ગયા, જ્યારે વડોદરા પોલીસના હાથે હજી એ બળાત્કારીઓ નથી આવી રહ્યા, ભાગી રહ્યા છે। વડોદરા પોલીસની પકડથી ખૂબ દૂર છે અને 38 જેટલી જ્યારે ટીમો બનાવવામાં આવી હોય, પોલીસ આટલી એક્ટિવલી કામ કરી રહી હોય, તેવામાં બળાત્કારીઓ કેમ હજી સુધી વડોદરા પોલીસના હાથે નથી આવી રહ્યા તેવો સવાલ વડોદરાના લોકો પૂછી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરાનો બહુ ચર્ચિત એવો કેસ જે અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો, વડોદરા પોલીસની 30 ટીમો દ્વારા આ બાબતે તપાસ ચાલુ કરવામાં આવી છે, પરંતુ હાલ કોઈ પણ સમાચાર કે જાણકારી મળ્યા નથી।